હાય ફ્રેન્ડ્સ, બાળકો ભૂખ્યા થાય તો તેમની સૌથી પહેલી ડિમાન્ડ અને સૌથી પહેલી જીદ હોય છે તેમની મેગી. અને આપણે મમ્મીઓનું સૌથી મોટું ટાસ્ક હોય છે એમને મેગીથી કેમ દૂર રાખવા. તો હું હંમેશા એવું કંઈક જુદું જુદું ટ્રાય કરતી હોઉં છું કે એ લોકોને ખાવાની મજા પણ આવે અને જંક ફૂડથી દૂર પણ રાખી શકાય. તો એવી જ આપણે બનાવીશું ચોખાના લોટની મેગી, જેને નૂડલ્સ પણ કહી શકો છો અને બાળકોને તમે મેગી કહીને સર્વ કરી શકો છો. અહીંયા 1.5 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. આ માપ સાથે 3 વ્યક્તિ ખાઈ શકશે. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીએ, મિક્સ કરી અને નવસેકા ગરમ પાણીથી લોટ બાંધીશું. આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, લોટ બાંધતું જવાનું છે. અને તમે ખીચાની જેમ પણ લોટ એનું બનાવી અને સેવ બનાવી શકો છો. અહીંયા લોટ બંધાઈ ગયો છે. ટોટલ 1 કપ જેટલું પાણી એડ થયું છે લોટ બાંધવામાં. હવે અહીંયા સ્ટીમર ગરમ કરવા રાખી દઈશું. ગેસ ઓન કરીને હાઈ ફ્લેમ ઉપર પાણી મૂકી દઈએ. અહીંયા કાણાવાળી પ્લેટ સાથે જ આવે છે, એને તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને અહીંયા મેં સંચો લીધો છે સેવ પાડવાનો, એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે સંચા સાથે આ બધી પ્લેટો આવે છે, એમાં મોટી સાઈઝની જાળી છે, એ મોટા કાણાવાળી જાળી છે એ આપણે લઈશું. જો તમને નાના કાણાવાળી જાળી ગમતી હોય તો તમે એ લઈ અને સેવ બનાવી શકો છો. પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી છે અને સંચાને પણ તેલથી ગ્રીસ કરી લીધો છે. હવે પ્લેટને આપણે સ્ટીમરમાં ગોઠવી દઈએ. હવે લોટને અહીંયા અડધો લોટ હું લઈ રહી છું અને તેલવાળો હાથ છે જ, તેલવાળો હાથ કરી અને લોટને આપણે સંચામાં ગોઠવી લેવાનો છે અને સંચો થોડો ખાલી રહે એ રીતે ગોઠવવાનો છે. હવે જે આપણે આ ચોખાના લોટની નૂડલ્સ બનાવી રહ્યા છીએ એ તમે એક જ વખતમાં બધી જ નૂડલ્સ પાડી શકો છો જો તમારી પાસે મોટું વાસણ હોય તો. અને આપણે અહીંયા નાનું વાસણ છે એટલે આપણે એક સંચો ભરાય એટલી સેવ બફાશે. એકદમ બધે બધા લોટની સેવ બાફવા માટે નહીં મૂકી દેવાની, નહીં તો અડધી સેવ ચડી જશે અને અડધી કાચી રહેશે. જેટલી સમાય એટલી આપણે અંદર સેવ રાખી છે. ટોટલ આપણે 1 સંચા પૂરતી સેવ છે અને ઢાંકી અને એને 15 મિનિટ થવા દેવાનું છે. હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. બાકીનો લોટ બચ્યો છે એ ઢાંકી દઈશું, બીજી વારમાં બાફશું સેવ પાડીને. અને જો તમારી પાસે મોટું વાસણ હોય, ભાત ઓસાવાનો જે ચાણો આવે છે એ પણ તમે કડાઈમાં મૂકીને લઈ શકો છો, તો એક વખતમાં જ બધી સેવ બફાઈ જશે. જો અહીંયા આપણી નૂડલ્સ જે તૈયાર થઈ ગઈ છે એને કાઢી લઈશું. બીજી પણ આ રીતની સેવ બફાઈ ગઈ છે, કાઢી લઈશું. અને અહીંયા વેજીટેબલ લીધા છે, કેબેજ, ઝીણું સમારેલું લસણ, ફ્રોઝન વટાણા છે, જો તમારી પાસે ફ્રેશ હોય તો આ પણ લઈ શકાય છે, ડુંગળી સમારેલી અને 1 નંગ કેપ્સિકમ ચોપ કરેલું, અને ગાજર હોય તો એ પણ તમે લઈ શકો છો, ફણસી લઈ શકો છો, તમને ગમતા વેજીટેબલ્સ તમે લઈ શકો છો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. અહીંયા 2 ટેબલસ્પૂન તેલ લીધું છે, એમાં પહેલાં લસણ એડ કરી અને સાંતળી લેવાનું છે. 4-5 કળી લસણ સમારીને લીધું હતું અને 1/2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. હવે ડુંગળી એડ કરી સાંતળી લેવાની છે. બધા જ વેજીટેબલ કાચા પાકા રાખવાના છે. હવે અહીંયા 1 ટીસ્પૂન અહીંયા લસણની ચટણી છે મારી પાસે, એ એડ કરી રહી છું હું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કેબેજ એડ કરી દઈશું. અને જો તમારી પાસે લસણની ચટણી ના હોય તો લસણ વાટીને પણ એડ કરી શકો છો અને ઉપરથી લાલ મરચું પાવડર છે એ થોડું વધારે નાખવાનું.
હવે અહીંયા ફ્રોઝન વટાણા એડ કરીશું અને લસણની ચટણીમાં મેં ટામેટું એડ કરેલું તો આમાં હું ટામેટું એડ નહીં કરું, કેપ્સિકમ એડ કરી લઈશું. સાંતળી લેવાનું છે અને બધા જ વેજીટેબલ કાચા પાકા રાખીશું અને આ સમયે તમારે ટામેટું લેવું હોય તો લઈ શકાય છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 2-2.5 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, 1/2 ટીસ્પૂન કરતાં ઓછી હળદર, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન. અહીંયા મેગી મસાલા મેં લીધો છે, જે મેગી મસાલા હું નાખી રહી છું જે સારી વસ્તુ નથી, પણ મારા બાળકની જીદ હતી કે મેગી મસાલા તો જોઈએ જ, એટલે મેં એડ કર્યું છે 1 પાઉચ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ હવે અહીંયા તમારે જો થોડી રસીલી મેગી જોઈતી હોય તો 1/4 કપ જેટલું પાણી એડ કરી દેજો, અહીંયા હું નથી કરી રહી. હવે મેગી એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. અહીંયા તૈયાર થઈ ગયું છે. થોડો 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું. ફ્રેશ લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. હવે એકદમ ટેસ્ટી એવી મેગી આપણી તૈયાર થઈ ગઈ છે અને સર્વ કરી લઈએ. અને માત્ર 5 મિનિટમાં બની ગઈ છે. આ જે બહારની મેગી હોય છે એના કરતાં ઘરની ખૂબ જ ટેસ્ટી લાગશે, ગેરંટીથી કહું છું, બાળકોને ખૂબ જ મજા પડશે. સો ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવી મેગી તૈયાર છે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.